आदरणीय संतो ने वाला सत्संगी बंधुओ, सौ ने अमरा प्रेम पूर्वक जय श्री स्वामीनारायण। हमने अक्षर स्वामी बहुत सरस बातों बधी अपने करी, अने वक्ता नी बात जे करी तो मैं बालपण में अपना पूजना महंत स्वामी धर्मजीवन दास जी स्वामी ने कथा सांभळेली छे। ज्ञानपुराणी था स्वामी, હા, જ્ઞાન સ્વરૂપ સ્વામી, એમની પણ કથા સાંભળેલી છે। એક એક પાનું લઈને કથા કરતા અને શાસ્ત્રને પૂરો ન્યાય આપીને કથા કરતા, પણ અત્યારે જે કથા થાય છે ને એ પણ જરૂરી એટલા માટે છે કારણ કે સ્વામી શ્રોતાઓની ડિમાન્ડ હોય છે। જો જેવી રીતે ધર્મજી સ્વામી કથા કરતા હતા એવી કથા કરે તો કદાચ સભામાં કોઈ બે અત્યારે બેસે કે ના બેસે એ પણ, કારણ કે જે પ્રમાણે ડિમાન્ડ હોય એ પ્રમાણે કથા કરવી પડે ને। એટલે હું વક્તાઓની તરફેણ કરું છું। ખૂબ આનંદ થાય છે કે શતાનંદ મુનિએ આ સમુદ્રાન સત્કીર્તયનમ જન્મંગળનું સ્તોત્ર જે છે એ સ્વામીએ જ્યારે રચના કરી તેમ માન્યું હશે, જાણ્યું હશે કે આ સ્તોત્ર અમારા કચ્છના સત્સંગીઓ પૂરું કરશે। અહીંયા પરદેશમાં સત્સંગ સૌથી પહેલાં આવીને અને મહારાજની જે કીર્તિ ધજા એ ફરકાવી છે એનો યશ આપણા કચ્છના સત્સંગીઓને જાય છે। સૌથી પહેલાં આફ્રિકામાં આવ્યા, વર્ષો પહેલાં અમારા દાદાજીની વખતમાં આવેલા, અને સત્સંગના બીજ અહીંયા રોપાયા પરદેશમાં સૌથી પહેલાં આ દેશમાં, અને અત્યારે તો શ્રીજી મહારાજની કૃપા કરી કૃપાએ નારાયણદેવની ઈચ્છાએ કરીને સત્સંગ ખૂબ 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 વધતો જાય છે। અને એમાં જે ભુજના સંતોની જે હૂંફ છે એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે, કારણ કે ઘણા સત્સંગ અમને મળે, દૈસરાને એક સત્સંગે મળેલા મને, અને મને એમણે વાત કરી કે મારી સ્થિતિ બહુ ગરીબ હતી અને મુરલી મનોહર સ્વામીએ કહ્યું કે તમે મસ્કત જાઓ। હું ગયો, બે ચાર વર્ષ રહ્યો, પણ છતાંય સ્થિતિ સુધરી નહીં, પાછો કચ્છમાં આવ્યો। સ્વામીને વિનંતી કરી, સ્વામી કે કેમ પાછા આવ્યા, સ્વામી સ્થિતિ કંઈ સુધરતી નથી, સ્વામી કે ફરીથી જાઓ, હું કહું છું જાઓ તમે। સ્વામીની આજ્ઞા કરીને ફરીથી ગયા અને પછી તો કરોડોપતિ બની ગયા। તો આ રીતે સંતોએ આ સત્સંગીને પોષણ આપ્યું છે, માર્ગદર્શન આપ્યું છે, સાચી સમજ આપી છે, અને એના કારણે આ સત્સંગનો બગીચો કચ્છનો ખૂબ ફૂલ્યો ફેલ્યો છે। એટલે સૌથી પહેલાં વિદેશમાં કચ્છના સત્સંગીઓ આવ્યા અને સત્સંગની સ્થાપના આ સરસ રીતે થઈ ગઈ છે। ખરેખર ખૂબ આનંદ થાય છે, ખૂબ ગૌરવ થાય છે કે આપણા નારાયણ દેવનો સત્સંગ એ શ્રીજી મહારાજની કૃપાએ કરીને ખૂબ ઉન્નતિ અને પ્રગતિ કરી રહ્યો છે। આજે વક્તાશ્રીએ સરસ સંતોએ વાત કરી, મને પ્રસંગ યાદ આવી ગયો, સુખ અને સુવિધા। આપણે સુખ અને સુવિધા બે ભેગી કરી નાખીએ છીએ, અંતરની શાંતિ અને બાહ્ય શાંતિ એ આપણે ભેગું કરી નાખીએ છીએ। મહારાજ વખતનો પ્રસંગ છે, શ્રીજી મહારાજ એકવાર સમા એક ગામના તળાવને કિનારે સભા કરીને બેઠા હતા, સંતો બેઠા હતા, અને તપસ્વી સંતો કેટલાક દુર્બળ હતા, શરીર અને શરીર બહુ કૃશ થઈ ગયેલા તપશ્ચર્યાએ કરીને। ગામના લોકો ત્યાંથી પસાર થયા, કોઈએ કોમેન્ટ કરી, કુસંગીઓ હતા કે જો ને આ સ્વામિનારાયણ સંતો કેટલા દુઃખી છે, કેટલા દુઃખી છે। એટલે મહારાજ મંદ મંદ હસીને સંતોને કહે, જો સંતો, જગત એમ માને છે કે આપણે દુઃખી છીએ અને આપણે માને છે કે એ લોકો દુઃખી છે, તો સાચું સુખ તો મહારાજના શરણમાં છે। એક કાલ્પનિક દૃષ્ટાંત છે કે વિષ્ણુ ભગવાન એકવાર દાન યજ્ઞ કર્યો, જેને જો જોઈએ તેને આપ્યું, કોઈને બુદ્ધિ આપી, કોઈને ધન આપ્યું, કોઈને ક્યાંક પશુ પક્ષીને, બધાને જેને જે જોઈતું હતું આપ્યું,
પણ આપતા આપતા એક વસ્તુ હાથમાંથી પડી ગઈ, એ વિષ્ણુ ભગવાને પોતાના પગ નીચે દબાવી દીધી. લક્ષ્મીજીએ કહ્યું કે પ્રભુ, તમારી ઉદારતા તો જોઈ, તમે આટલું બધું દાન કર્યા, પણ તમારી કપટ પણ તમારું હું જોઈ ગઈ કે શું કે તમારા પગ નીચે તમે કંઈક દબાવી દીધું. ત્યારે વિષ્ણુ ભગવાન એમ કહ્યું, એ છે ને મનની શાંતિ છે, જેને જોઈએ ને તેને અહીં આવવું પડે એમ. એમ સાચું સુખ, સાચી શાંતિ એ મહારાજના ચરણોમાં છે. એટલે શ્રીજી મહારાજનો જ્યારે દ્રઢ આશરો રાખે, નારાયણ દેવનો દ્રઢ આશરો રાખે, એ હંમેશા સુખી રહે છે. માટે ખૂબ પ્રેમથી નારાયણ દેવના આશ્રય નીચે સુખેથી સત્સંગ કરતા રહેજો. બે માળા ઓછી થાય તો પણ એમાં કંઈ મહારાજ કુરાજી નથી થવાના, પણ જો નારાયણ દેવનો આશ્રય છોડશો તો પછી ક્યાંય ખોઈ જશો. માટે ખાસ ધ્યાન રાખજો. એટલું કહીને વિરમું છું.